Hello friends, welcome to the Future Academy. We are here for your better future. Let's learn, let's start the video. तो आजना वीडियो માં આપણે દુરાતીમાં ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પ્રયાણ એ ભણવાના છીએ. ઓકે, તો એ ભણીએ એ પહેલા મારી આ ચેનલમાં ધોરણ 10 વિષય હિન્દી 1 થી 23 ચેપ્ટર બધા ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છીએ અને તેના બધા જ વિડીયો મારી YouTube ચેનલ પર અવેલેબલ છે. તમે તે જોઈ શકો છો અને ભણી શકો છો. અને તમે જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ એને લાઈક કરો અને બીજા સાથે શેર કરો. તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા ચેપ્ટર નંબર 3 ની વાત છે જેનું નામ છે પ્રયાણ. એના રાઇટરનું નામ છે રામણભાઈ નીલકંઠ. એમનો જન્મ થયો હતો 13/3/1868 ના રોજ. તેમનું અવસાન થયું હતું 6/3/1928 ના રોજ. રમણભાઈ મહેપતરામ નીલકંઠનું વતન અમદાવાદ હતું. તેઓ પંડિત યુગના અગ્રણી સાહિત્યકાર હતા. સાહિત્ય ઉપરાંત તેમની સમાજસેવા નોંધપાત્ર છે. તેમણે ભદ્રંભદ્ર જેવી હાસ્યરસની વિખ્યાત નવલકથા તથા રાયનો પર્વત જેવું શિષ્ટ નાટક લખ્યું છે. કવિતા અને સાહિત્ય ભાગ 1-4માં વિવેચનો વ્યાખ્યાનો સંગ્રહાયેલા છે. ધર્મ અને સમાજ નામના બે ભાગમાં તત્વચર્ચાને લગતા વ્યાખ્યાનો ગ્રંથ છે. આ ખંડ ગુજરાતની પ્રસિદ્ધ હાસ્ય નવલકથા ભદ્રંભદ્રમાંથી લેવામાં આવ્યો છે. ભદ્રંભદ્ર અને તેમના શિષ્ય અંબારામને મુંબઈ જવાનું હોય છે. તે ઘટનામાંથી ભદ્રંભદ્રની વિચિત્રતાઓ, જૂનવાણી ખ્યાલો અને કૃત્રિમ સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય નીપજે છે. લેખકે ધર્મના નામે ચાલતા દંભ પર કટાક્ષ કરવા સાથે મનુષ્ય પોતાના પુરાણા ખ્યાલોમાં કેવો બંધાયેલો હોય છે તેની ઘટનાઓ વર્ણવી છે. ચિત્રતા કે આત્યંતિકતામાંથી કેવું હાસ્ય પેદા થાય છે તેના દ્રષ્ટાંત રૂપ આ ખંડ છે. તો આ જે ખંડ છે ભદ્રંભદ્રનો જે ભદ્રંભદ્ર નામનો જે હાસ્ય નવલકથા ખંડ છે એમાંથી અમુક અંશો તમને અહીંયા આપવામાં આવ્યા છે. અને આ પાઠની અંદર તમને જે ભદ્રંભદ્ર એક કેરેક્ટર છે એ અને એનો શિષ્ય અંબારામ એ બંને મુંબઈ જવા માટે નીકળે છે. તો ત્યાં જે એમનો જે પ્રવાસ છે પ્રવાસ દરમિયાન એમની વિચિત્રતાઓ, એમના જૂનવાણી ખ્યાલો કે એમનું સંસ્કૃત પ્રધાન, એની સંસ્કૃત બોલવા પર પ્રધાન આપે છે એ વસ્તુથી હાસ્ય નીપજે છે. સાથે સાથે એ પણ કહ્યું છે કે અહીંયા સમાજની અંદર ધર્મ ઉપર ચાલતો જે દંભ છે, ધર્મના નામે જે દંભ ચાલવામાં આવે છે એના પર કટાક્ષ કર્યો છે. મનુષ્ય પોતાના પુરાના ખ્યાલોમાં યાને જૂનવાણી ખ્યાલોમાં કેવો બંધાયેલો છે એ વસ્તુ પર કટાક્ષ કરતો આ એક ખંડ છે. તો ચલો આપણે જોઈએ. જમીને અમે સ્ટેશન પર ગયા. ઘરેથી નીકળતા ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતા મને કહે કે અંબારામ, આજનો દિવસ મહોટો છે. મહોટો મતલબ મોટો છે. આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરી રહ્યા છીએ. રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામની વૃત્તિ કેવી હશે? કંસના વધનું કાર્ય આરંભતા શ્રીકૃષ્ણનો ઉત્સાહ કેવો હશે? કીચકને મર્દન કરવાની યુક્તિ રચતા ભીમસેનનો ઉમંગ કેવો હશે? ચકિત થઈને મેં કહ્યું, અકથ્ય મહારાજ, અકથ્ય. ભદ્રંભદ્ર બોલી ઉઠ્યા, તો મારી વૃત્તિ પણ આજ અકથ્ય છે. મારો ઉત્સાહ પણ આજ અકથ્ય છે. મારો ઉમંગ પણ આજ અકથ્ય છે. અને અંબારામ, એમ ન સમજીશ કે આ ગાડીમાં જાઉં છું તેથી જ મારી ગતિ આટલી ત્વરિત છે. મારો વેગ, મારો પોતાનો વેગ તને વિદિત છે? મેં કહ્યું, મહારાજ, તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારી આપણે પાછા ફર્યા હતા. તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા. તેવો વેગ કહો છો? ભદ્રંભદ્રએ ગંભીરતાથી કહ્યું, કંઈક તેવો, પણ તેથી સરસ. ઉત્સાહની વાતો કરતા કરતા અમે સ્ટેશન પર જઈ પહોંચ્યા. અમારી બંનેને ટિકિટ કરવા ભદ્રંભદ્ર ગયા. હું જોડે ઉભો રહ્યો. બારીમાં ખભા સુધી ડોકું ગાલી ભદ્રંભદ્રએ કહ્યું, શ્રી મોહમયીની બે મૂલ્ય પત્રિકા આપો. ટિકિટ માસ્તર પારસી હતો. તેણે કહ્યું, શું બકેચ, આ તો ટિકિટ ઓફિસ છે. ભદ્રંભદ્રએ ઉત્તર દીધો, યવન, તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્ય પત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું તે તવ કર્તવ્ય છે. ટિકિટ ઓફિસમાં એક હિન્દુ હતો. તેણે કહ્યું, સોરાબજી, એને ગ્રાન્ટ રોડની બે ટિકિટ આપો. ટિકિટ આપતા સોરાબજી બોલ્યા કે સાલો કઈ મેદ થયેલો જ, હું તો સમજતો જ નહીં કે એ ચું બકેચ. ભદ્રંભદ્ર હવે કોપ શમાવી ન શક્યા. તેણે મહોટે નાદે કહ્યું, દુષ્ટ યવન, તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે, મૂર્ખ. અગાડી બોલવાને બદલે ભદ્રંભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી દીધું. ધબકારો થયો હતો અને બહાર આવી નાક પંપાળતા હતા તે પરથી મેં ધાર્યું કે પારસીએ મુક્કો માર્યો હશે. પણ મને તો એટલું જ કહ્યું કે દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે.
માટે મારે સ્નાન કરી લેવું પડશે. સ્નાન કરી રહ્યા પછી આગ ગાડીમાં જઈ બેઠા. ગાડી ઉપડવાની 15 મિનિટની વાર હતી, તેથી નીચે ઉતરી પાણી છંટાવી ચોકો કરી તે ઉપર ઉભા રહીને પાણી પીધું. ગાડી ઉપડવાની તૈયારી થઈ તેવામાં બે આદમી દોડતા દોડતા રગવાયા થયેલા આવી બારણું ખેંચી બૂમ પાડવા લાગ્યા કે માસ્તર આ તો બંધ છે, બારણું ઉગાડો, બારણું ઉગાડો. એક પોર્ટરે આવીને બારણું ઉગાડી બંનેને જોશથી અંદર ધકેલી દીધા. તે ભદ્રભદ્ર પાસે બેસી ગયા. ભદ્રભદ્રે સંકોચાઈને પૂછ્યું, ક્યાં જશો? મુંબઈ, કહ્યું એટલે જિજ્ઞાસાથી પૂછ્યું, નામ શું? પેલા બેમાના એક કચવાઈને જવાબ દીધો, મારું નામ રામશંકર અને મારા ભાઈનું નામ શિવશંકર, પણ અમારા ઘરના નામ નખોદિયો અને ઘર ખોદિયો છે. છોકરો ન જીવે તેથી મા બાપે એવા નામ પાડેલા. એક ઉતારું બોલ્યો કે વહેમ, એમ કઈ છોકરા જીવે છે? બીજો ઉતારું બોલી ઉઠ્યો, અમારા ગામના શંભુ પુરાણીનો ભાણેજ વલ્ભો મુંબઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો છે. તે તો કહે છે કે એ તો સુધારા વાળાએ અંગ્રેજ લોકોની દેખાદેખી શાસ્ત્ર જોયા વિના વહેમ વહેમ કરી કહાડ્યું કે શાસ્ત્રમાં તો લખ્યું છે કે આપના શરીરમાં નાસકમાં કઠોળા મળે છે, તેના જેવા કોઠા છે, તેમાં વચ્ચે કમરક જેવી દાબડી છે, તેમાં પ્રાણવાયુ ભરેલો છે. આવા હલકા નામ બોલીએ ત્યારે કમરક આસપાસ કોઠામાંથી પિત્ત નીકળે એટલે આયુષ્ય વધે, કમરકમાંથી પ્રાણવાયુની ધાર છૂટે તે જીભને વળગી બહાર જરે, તેની જોડે પેલું પિત્ત છૂટતું જાય, તેનું જોર નરમ પડે એટલે આયુષ્ય વધે. તેથી એ કઈ વહેમ નથી, ખરી વાત છે, ઘણાએ અજમાવી જોયેલું. તો આ એક પાઠ છે જે ભદ્રભદ્રમાંથી લેવામાં આવ્યો છે, વસ્તુ યાદ રાખજો. તો અહીંયા જે છે અંબારામ અને ભદ્રભદ્ર એ બંને મુંબઈ જવા માટે નીકળે છે. અહીંયા જયારે અંબારામને ભદ્રભદ્ર કહે છે કે ભાઈ આજે હું બહુ જ ખુશ છું, બહુ જ વેગમાં પણ છું અને ઉત્સાહમાં પણ છું. જેમ ભગવાન શ્રીકૃષ્ણએ કંસનો વધ કર્યો તે વખતે કેટલા ઉત્સાહમાં હશે, કાં તો શ્રીરામને જયારે રાવણને પરાજય કર્યો તો એ વખતે એમની વૃત્તિ કેવી હશે. પછી કીધું કે કીચકનું મર્દન કરવા માટે જયારે ભીમસેને એમની યુક્તિ રચી હશે ત્યારે એમનો ઉત્સાહ કેવો હશે, એટલો જ ઉત્સાહ મારી અંદર અત્યારે છે. અંબારામ કહે છે કે હા, અકથ્ય અને કહી ન શકાય એટલો ઉત્સાહ એ લોકોની અંદર હશે, વર્ણવી શકાય નહીં એટલો ઉત્સાહ હશે. તો અહીંયા જે ભદ્રભદ્ર છે એ પણ એ કહે છે કે મારો ઉત્સાહ પણ અકથ્ય છે, મારો જે હિંમત છે, મારો સાહસ છે એ પણ અકથ્ય છે, કારણ કે આપણે ધર્મનો પ્રચાર કરવા માટે, આર્ય ધર્મનો જય કરવા માટે અને સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે, તો મારી અંદર પણ એટલો જ ઉત્સાહ ભરેલો છે. અહીંયા અંબારામ જે છે એવું કહે છે કે ભાઈ તમારી અંદર ઉત્સાહ એવો છે કે તે દિવસે જમાલપુરના પાટિયા પાસે ગયા હતા અને શિયાળવાને વરુ સમજીને તમે જે ભાગ્યા હતા અને મારા કરતા પણ આગળ નીકળી ગયા હતા, તો એવો ઉત્સાહ છે તમારો, એમ કરીને અહીંયા કટાક્ષ કરે છે. અને એક હસવા જેવી વાત છે કે એ વખતે જયારે ડર લાગે છે તો ભદ્રભદ્ર અંબારામને બી પાછળ છોડીને ભાગી જાય છે. તો અહીંયા એ વાત કરી છે. પછી એ લોકો મુંબઈ જવા માટેની જે ટ્રેન હોય છે ત્યાં સ્ટેશને પહોંચે છે. સ્ટેશન પર પહોંચીને તેમને ટિકિટ લેવી પડશે, તો ટિકિટ લેવા માટે ભદ્રભદ્ર જાય છે. અંબારામને કહે છે ભાઈ તું ઉભી રહે, તો બી અંબારામ એમની જોડે જોડે જાય છે, ટિકિટ બારી જોડે ઉભા રહે છે. ભદ્રભદ્ર પોતાનું ધડ આખું અંદર જવા દે છે મસ્તક સાથે અને કહે છે સંસ્કૃત ભાષાની અંદર શિષ્ય ભાષાનો પ્રયોગ કરીને કે શ્રી મોહમયની બે મૂલ્ય પત્રિકાઓ આપો. તો અહીંયા જે ટિકિટ માસ્તર જે બેઠેલો હોય છે ટિકિટ આપવા માટે એ પારસી હોય છે, તો એને આ વસ્તુનું ખબર નહીં પડતી કે આ માણસ શું માંગે છે. તો કહે છે અહીંયા ટિકિટ બારી છે, અહીંયા બીજું કશું મળતું નથી. તો અહીંયા એની બાજુમાં એક હિન્દુ માણસ બેઠેલો છે, એ કહે છે કે ભાઈ તમે ગ્રાન્ટ રોડની બે ટિકિટ આપો અને એ માંગે છે. તો અહીંયા ભદ્રભદ્ર ગુસ્સે થાય છે કે એને એટલી ખબર નથી પડતી કે શ્રી મોહમયની મૂલ્ય પત્રિકા એટલે શું. તો કે તું અજ્ઞાન છે ભાઈ, તારી ભ્રષ્ટ વાસનાને કારણે અજ્ઞાન રહી ગયું છે. તો એ બધું ગુસ્સે થાય છે અને બોલે છે. તો પેલો પારસી જે હોય છે એને મુક્કો મારે છે એના નાક ઉપર, ત્યારે ભદ્રભદ્ર ધબકારે એક જ ઝાટકાથી બહાર નીકળી જાય છે. તો અંબારામને એટલું જ કહે છે કે ભાઈ આ પારસી મને ટચ કર્યું છે, પારસી મને અડ્યો છે, તો મારે નાવું પડશે. પણ એવું નથી કહેતા કે એમને મુક્કો મારો, પણ જેમ એ નાક પંપાડતા હોય છે એમનું, તો એ જોઈને અંબારામને ખ્યાલ આવે છે કે ભાઈ આમને માર પડ્યો છે. તો અહીંયા એ લોકો ટિકિટ લે છે, પાછા સ્નાન કરે છે, પોતાના સીટ ઉપર બેસી જાય છે. ત્યારે ટ્રેનને ઉપડવાની 15-1 મિનિટની વાર હોય છે, એવામાં બે યુવાનો ત્યાં બૂમ પાડતા પાડતા બારણા જોડે આવીને પહોંચે છે અને બૂમો પાડે છે કે ભાઈ બાર દરવાજો ખોલો, આ દરવાજો બંધ થઈ ગયો છે. તો અહીંયા એક પોર્ટર આવીને દરવાજો ખોલે છે અને જોરથી એ લોકોને ખેંચી લે છે. તો એ જે બે માણસ ચડે છે એમાં એકનું નામ છે રામશંકર અને બીજાનું નામ શિવશંકર.
તો અહીંયા એમને પૂછવામાં આવે છે ભાઈ તમારું નામ શું છે, તે પોતાનું નામ જણાવે છે અને પાછા એમ બી કહે છે કે અમારું નામ ઘરનું નામ ઘર ખોદ્યું છે અને બીજાનું નામ નખોદ્યું છે, એકનું નામ નખોદ્યું અને બીજાનું નામ ઘર ખોદ્યું છે એવું પણ જણાવે છે કે માતા પિતાએ નામ એટલા માટે પાડ્યા છે કે સંતાન છોકરા ન જીવે તેથી મા બાપે એવા નામ પાડેલા. અહીંયા આ પ્રસંગ પણ એક રમૂજી છે, એક કોમેડી ટાઈપનો પ્રસંગ છે. આગળ પછી જયારે બધા એકબીજા જોડે ચર્ચા કરતા હોય છે ત્યારે અહીંયા અંધશ્રદ્ધાની વાત કરે છે કે એ લોકો વાત કરે છે કે આપણા શરીરની અંદર નાસકામાં કઠોળા જોવા મળે છે અને કમરખ જેવી દાબડી હોય છે. કમરખ એક ખાટું ફળ છે અને એના કમરખનો જે શેપ હોય છે આકાર હોય છે એવી એક દાબડી આપણા શરીરની અંદર છે અને એ દાબડીની અંદર પ્રાણવાયુ અને ઓક્સિજન ભરેલો હોય છે. જયારે આપણે આવા હલકા હલકા નામ બોલીએ, એકદમ ઇઝી ટોન વાળા જયારે નામ બોલીએ ત્યારે એમાંથી પિત્ત નીકળે અને આપણું આયુષ્ય વધે અને કમરખમાંથી પ્રાણવાયુ જયારે છૂટો પડે તો જીભને વળગીને બહાર જરે તેથી જોડે પિત્ત છૂટું પડતું જાય છે અને તેનું જોર નરમ પડે એટલે આપણું આયુષ્ય વધે. તો અહીંયા આવી બધી વાતો કરી છે, એક અંધશ્રદ્ધાની વાતો કરી છે, એક વહેમની વાતો કરી છે અને સાથે સાથે કોમેડીની પણ વાતો કરેલી છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આઈ હોપ કે તમને આ ચેપ્ટર સમજણમાં આવી ગયું હશે. જો તમને કોઈ ક્વેરી હોય તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. ઓકે, તો નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી ટેક કેર, બાય.